નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગઈકાલે આપણે એક સરસ મજાની બાળ વાર્તા જોઈ ગયા હતા, ખરું ને? તો ચાલો બાળ મિત્રો, આજે પણ એવી જ એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. આજની બાળ વાર્તાનું નામ છે ભોળા બાબા. ચાલો બાળ મિત્રો, બાળ વાર્તાની શરૂઆત કરીએ. ભોળા બાબાને એક સાધુ મળી ગયા. ભોળા બાબાની સેવાથી પ્રસન્ન થઈ સાધુએ એમને એક વિંટી આપીને કહ્યું, વિંટી મારી માં, વિંટી મારો બાપ, કહી તમે વિંટીને પાસે જે માગશો તે મળશે. બંગલો માગો તો બંગલો, એ રાજપાટ માગો તો રાજપાટ મળશે, પણ વિંટી પાસે એક જ વખત માગી શકાશે. ભોળા બાબાએ ઘેર આવી ઘોડી પટલાણીને વિંટીને વાત કરી કહ્યું, શું માગશું વિંટી પાસે? બંગલો માગશું? કહે, બંગલા કરતા બળદિયો માંગો, કઈ કામનું? એમ કરો, 10-20 એકરનું ખેતર માંગી લો ને. ભોળા બાબા કહે, ખેતર તો આપણે જરી વધારે મહેનત કરીશું તો જાતે કમાઈ લેશું. વિંટી પાસે તો એવું કઈ માંગવું જે બીજી રીતે મળે તેવું ન હોય. ભોળીએ કાનની બૂટ પકડી કહ્યું, વાત તો ખરી હો, વિંટી પાસે એક જ વખત માગવાનું છે, તો પૂરો વિચાર કરીને માગો, સારા કામમાં ઉતાવળ નહીં સારી. ભોળો બાબો ખુશ થઈ બોલી ઉઠ્યા, તું કેવો સરસ બોલી, સારા કામમાં ઉતાવળ નહીં સારી, હાસ તો સારા કામમાં ઉતાવળ નહીં સારી. આમ વિંટીનો કશો ઉપયોગ થયો નહીં, બાબાની આંગળી જ એ રહી. એ વર્ષે પટેલ પટલાણીએ ખેતરમાં ખૂબ કામ કર્યું, ખેતરમાં સરસ પાક થયો ને સારી કમાણી થઈ, બે બળદ નવા લીધા. થોડી પટલાણી કહે, આવું આપણી મહેનતથી મળતું હોય, પછી વિંટીની પાસેથી માગીને લેવામાં વિંટીનું માન શું? બાબાએ કહ્યું, અને આપણું એ માન શું? બીજે વર્ષે પણ તેમણે કેળ બાંધીને કામ કર્યું, સારો પાક થયો, કમાણી પણ થઈ, 20 એકરની નવી જમીન લેવાઈ. બાબા કહે, હોળી જમીન પર કુવો નથી, કુવો માગશું વિંટી પાસે? હોળી પટલાણી કહે, કુવો તો જોજો ને, આપણી મહેનતથી થઈ જશે. વિંટી પાસે તો કંઈક એવું માગું, હા અત્યારે કંઈ સૂચતું નથી, તો ઉતાવળ શી છે? કહું છું, સારા કામમાં ઉતાવળ નહીં સારી હો. બીજે વર્ષે ખેતરમાં કુવો પણ તૈયાર થઈ ગયો, બળદ માટે નવા ઢાળિયાએ થયા. પટલાણી કહે, જોયો, આટલું તો આપણા કાંડા બાવળાના જોરે થયું. વિંટી પાસે આવું માગ્યું હોત તો આપણું શું માન રહેત? બાપાએ કહ્યું, ઘરનું માલણ તૂટી ગયું છે, મેડી સંભરાવી છે, એ માગશું વિંટી પાસે? પટલાણી હસી પડી અને કહે, માગવાની એવી ઉતાવળ શી છે? કહું છું, સારા કામમાં ઉતાવળ નહીં સારી. બીજા 2 વર્ષમાં તો પટેલે મેડી બંધ નવું મકાન બનાવ્યું, મસ્ત ધોરી આવ્યા, દૂધાળા નવા ઢોર આવ્યા, નવા ખાતર પાણી આવ્યા, નવા ઓજારો આવ્યા. દીકરા મોટા થઈ હવે ખેતીના કામમાં મદદ કરતા હતા, તેથી બાબાને ઘણી રાહત થઈ.
આમ બે દસકા વીતી ગયા. એક દિવસ બાબા કહે, ઘોડી હવે વિંટીની પાસે કંઈક માગી લઈએ તો સારું. પટલાણી કહે, તો માગો ને, હું ક્યાં ના કહું છું. બાપુ કહે, શું માગશું, આપણી પાસે શું નથી, હળ છે, બળદ છે, ખેતર છે, કૂવો છે, પાણી છે, કામ કરે એવા દીકરા છે, શું માગશું કહે. પટલાણી કહે, માગી માગીને આવો માગું છે, આમાં જાદુથી માગવા જેવું શું છે, માગવું તો એવું કઈ માગવું. મળી ગુંચવાઈ ગઈ, કહે, કહું છું, સારા કામમાં ઉતાવળ નહીં સારી. પટેલ કહ્યું, હાસ દો, હું પણ એ જ કહું છું. આમ બીજા કેટલાક વર્ષ વીતી ગયા. પટેલ પટલાણી હવે ઘડા થયા. વડે એકવાર જાદુઈ વાંટીની વાત નીકળી. પટેલ કહે, ઘોડી આ વિંટીની પાસે શું માગશું. ઘોડી પટલાણી કહે, હવે આપણને સાની ખોટ છે, જેને ખોટ હોય તે માગે, મારે તો કઈ માગવું નથી. વિંટી પાસે માગ્યું હોત તો એ આપત એના કરતા ઘણું વધારે આપણે આપણી મહેનતથી પેદા કર્યું છે. વિંટીમાં જાદુ હશે તેના કરતા આપણા કાંડા બાવડામાં વધારે જાદુ છે, એ તો આપણે નજરે જોયું. તો પછી વિંટી પાસે માગવું શું, બાબાએ કહ્યું. ભોળી પટલાણીએ કહ્યું, મને એક વાત સૂજે છે, આખી જિંદગી આપણે આપણા કાંડા બાવડાના જોર પર જીવ્યા છીએ ને ઉજડા રહ્યા છીએ, એવા ને એવા ઉજડા રહીને આપણે મરીએ એવું એની પાસે માગીએ. આપવાની એનામાં તાકાત હોય તો એટલું આપે. પટેલને આ વાત ગમી ગઈ. એમણે વિંટીને હથેળીમાં લઈ કહ્યું, વિંટી મારી માં, વિંટી મારા બાપ, આપ તો એટલું આપ કે અમારા કાંડા બાવડાના જોરે અમે જેવા ઉજડા રહીને જીવ્યા છીએ એવા ઉજડા રહીને શાંતિથી મરીએ. પછી બાબો કહે, હવે કામ ફતે જમરાજાને કહું છું કે તું કાલ આવતો હોય તો આજ આવ, અને આજ આવતો હોય તો અબગડી આવ, હું તૈયાર છું. હું નહીં આપણે. પટલાણીએ પટેલની ભૂલ સુધારી. બાબાએ કહ્યું, હવે આ વિંટીનું કામ શું છે, હવે એ જાદુઈ રહી નથી, દઈ દો કોઈ બ્રાહ્મણને, રાજી થશે ને આશીર્વાદ દેશે. ભોળી પટલાણીએ કહ્યું, ભોળા બાબાએ વિંટી બ્રાહ્મણને દઈ દીધી. બાળ મિત્રો, અહીંયા આ સરસ મજાની બાળ વાર્તા પૂર્ણ થાય છે. આવતીકાલે નવી બાળ વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા આ દોસ્તને રજા આપશું. આવજો.